નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ સોળ જુલાઈ બે હજાર ઓગણીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર તેમજ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલ કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ મિત્રો સૌ પ્રથમ જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો આ પ્રશ્નોના જવાબો વિડીયોમાં લાસ્ટમાં ઓપ્શન સાથે આપેલા છે તમારે શું કરવાનું છે વિડીયોને પોઝ કરવાનો છે અને આ જે પ્રશ્નો છે તેના જવાબો તમને આવડતા હોય તો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે ત્યારબાદ લાસ્ટમાં વિડીયોમાં જ્યારે આ બધા પ્રશ્નોના જવાબો ઓપ્શન સાથે આપેલા હશે ત્યારે તમે ચેક કરી લેજો તમારા જવાબો કેટલા સાચા છે તો વિડીયોને પોઝ કરો અને તમે તમારા જવાબો નીચે કમેન્ટ બોક્સમાં લખી લો અને હવે ચાલુ કરીએ પ્રથમ સવાલ પ્રથમ સવાલ છે આવનારી પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગુજરાત ગવર્મેન્ટની પરીક્ષા માટે તાજેતરમાં ગુજરાતના નવા રાજ્યપાલ કોણ બન્યા છે તો તાજેતરમાં ગુજરાતના નવા રાજ્યપાલ બન્યા છે તેમનું નામ છે આચાર્ય દેવવ્રત અહીં તમે વિડીયોમાં જોઈ શકો છો આચાર્ય દેવવ્રત આ તમને દેખાય છે તે છે આચાર્ય દેવવ્રત તાજેતરમાં ગુજરાતના નવા રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રતની નિમણૂક કરવામાં આવી છે પહેલાં તેઓ હિમાચલ પ્રદેશ છે ત્યાંના તેઓ ગવર્નર એટલે કે રાજ્યપાલ હતા અને તેઓનું હવે ટ્રાન્સફર થયું છે અને તેઓને ગુજરાતના ગવર્નર બનાવવામાં આવ્યા છે આપણા પૂર્વ રાજ્યપાલ જે હતા ઓમ પ્રકાશ કોહલી ઓપી કોહલી તેઓનો કાર્યકાળ પૂરો થયો છે તો તેમની જગ્યા જે ખાલી થઈ હતી તેમની જગ્યાએ આ આચાર્ય દેવવ્રતને નિમણૂક કરવામાં આવ્યા છે મિત્રો હવે હિમાચલ પ્રદેશમાંથી તેમને અહીંયા ટ્રાન્સફર કરવામાં આવ્યું છે તો હિમાચલ પ્રદેશ છે ત્યાં ગવર્નરનું સ્થાન ખાલી પડ્યું છે તો ત્યાં કોને બેસાડવામાં આવ્યા છે તો કાલરાજ મિશ્રા છે તેઓને હિમાચલ પ્રદેશના ગવર્નર બનાવવામાં આવ્યા છે હવે તમને એક સિમ્પલ પ્રશ્ન પૂછું છું તમને આવડતો જ હશે કે રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે ફોટો પરથી તમને આઈડિયા આવી જ ગયો હશે રાષ્ટ્રપતિ કરે છે તો તે તમારે યાદ રાખવું મિત્રો આ જે આચાર્ય દેવવ્રત છે તેઓ આપણા ગુજરાતના વીસમા નંબરના રાજ્યપાલ છે યાદ રાખજો પૂર્ણકાલીન સ્વરૂપે જે રાજ્યપાલ હોય છે તેઓ વીસમા નંબરના છે હવે મને આમાંથી એક પ્રશ્ન યાદ આવે છે કે ગુજરાતના પ્રથમ ગવર્નર કોણ હતા તો ગુજરાતના પ્રથમ ગવર્નર હતા તેમનું નામ હતું મહેંદી જંગ ગુજરાતની સ્થાપના ક્યારે થઈ હતી મિત્રો આપણે ગુજરાત વિશેના થોડા સવાલો જોઈ લઈએ જે બધાને લગભગ આવડતા જ હશે છતાં પણ આપણે એકવાર જોઈ લઈએ કેમ કે ગુજરાત ગવર્મેન્ટમાં આમાંથી પૂછાતું જ હોય છે ભલે તે અગાઉ પૂછાઈ ગયેલું હોય તો ગુજરાતની સ્થાપના થઈ હતી એક મે ઓગણીસો સાહીઠના રોજ બૃહદ મુંબઈના ભાગલા પડ્યા હતા અને ગુજરાત અને મહારાષ્ટ્ર બન્યું હતું આપણા પ્રથમ સીએમ એટલે કે ચીફ મિનિસ્ટર હતા ડૉક્ટર જીવરાજ મહેતા આપણા હાલના સીએમ કોણ છે તો હાલના સીએમ છે આપણા વિજયભાઈ રૂપાણી વિજયભાઈ રૂપાણી છે તે કેટલામાં નંબરના સીએમ છે તો સોળમાં નંબરના તો તે તમારે યાદ રાખવું આપણા ગુજરાતમાં ટોટલ તેત્રીસ જિલ્લાઓ છે તેમાંથી સૌથી મોટો જિલ્લો કયો છે તો તે છે કચ્છ જિલ્લો સૌથી નાનો પૂછે તો તે છે ડાંગ જિલ્લો ભારતમાં સૌથી વધારે દરિયા કિનારો ધરાવતું રાજ્ય હોય તો તે આપણું ગુજરાત છે કેટલા કિલોમીટરનો છે સોળસો કિલોમીટરનો દરિયા કિનારો છે હવે ગુજરાતની વાત થઈ છે તો વિસ્તારની દ્રષ્ટિએ તે છઠ્ઠા નંબરનું રાજ્ય છે ભારતમાં અને વસ્તીની દ્રષ્ટિએ નવમાં નંબરનું રાજ્ય છે તે પણ તમારે યાદ રાખવું હવે ગુજરાતનું રાજ્ય ગીત કયું છે તો ગુજરાતનું રાજ્ય રીત છે જય જય ગરવી ગુજરાત શું છે જય જય ગરવી ગુજરાત આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે સુરખાબ ગુજરાતનું રાષ્ટ્રીય નહીં રાજ્ય પક્ષી યાદ રાખજો ગુજરાતનું રાજ્ય પક્ષી છે સુરખાબ એટલે કે ફ્લેમિંગો અને આપણું રાજ્યપ્રાણી છે સિંહ રાજ્ય ફૂલ કયું છે ગલગોટો મિત્રો બધું યાદ રાખવું પરીક્ષામાં એ પૂછાય જાય ને તો એક પણ માર્ક જવા ના દેવો આ બધી સિમ્પલ વસ્તુ છે ગુજરાતનું સૌથી મોટું શહેર કહી શકાય તો તે છે આપણું અમદાવાદ હવે અમદાવાદ પરથી તમને એક સવાલ પૂછું છું પરીક્ષામાં આઈ થિંક મને ખ્યાલ નથી કે પૂછાયો છે કે નથી પૂછાયો પરંતુ પૂછાવાની હંડ્રેડ પર્સન્ટ શક્યતા છે કે અમદાવાદમાં દરિયા કિનારો છે કે નહીં જે મિત્રોને જવાબ આવડતો હોય તેઓ મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે હા કે ના જો હા તો કઈ જગ્યાએ અને ના તો કોઈ સવાલ જ નથી થતો તો તે તમારા મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે બીજી એક બાબત મને યાદ આવે છે કે ભારતના સૌપ્રથમ પ્રથમ ન્યાયમૂર્તિ એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હતા તેઓ પણ ગુજરાતી જ હતા શું નામ છે તેમનું હરિલાલ કણિયા શું નામ છે હરિલાલ કણિયા ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા તેમનું નામ પર તમને ખ્યાલ હોવો જ જોઈએ તો તેમનું નામ હતું કલ્યાણજી મહેતા શું હતું કલ્યાણજી મહેતા ઉપાધ્યક્ષ કોણ હતું અંબાલાલ શાહ અને ગુજરાતના આપણા પ્રથમ મહિલા મુખ્યમંત્રી કહીએ તો તે હતા આનંદીબેન પટેલ તો તે તમારે યાદ રાખવું ગુજરાતના ભારતના પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતું મોરારજી દેસાઈ અને ગુજરાતના ભારતના પ્રથમ ગુજરાતી ગૃહમંત્રી કહી શકીએ તો તે હતા આપણા સરદાર વલ્લભભાઈ હાલના આપણા ગુજ હાલના આપણા વડાપ્રધાન કોણ છે નરેન્દ્રભાઈ મોદી છે અને ગૃહમંત્રી કોણ છે અમિત શાહ છે મિત્રો આ બધી વાત થઈ છે ગુજરાતની હવે આપણે સપોઝ ભણવા જઈએ તો આખા ચેપ્ટરોની ચેપ્ટરો જોઈએ પરંતુ આટલી બાબતો તમારે યાદ રાખવી પરીક્ષામાં અવારનવાર પૂછાતી હોય છે તો આ પ્રશ્નમાંથી તમારે આટલી બાબત યાદ રાખવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં વર્લ્ડ યુથ સ્કિલ ડે ક્યારે મનાવવામાં આવ્યો તો તાજેતરમાં વર્લ્ડ યુથ સ્કિલ ડે છે તે પંદર જુલાઈના રોજ મનાવવામાં આવ્યો દર વર્ષે પંદર જુલાઈના રોજ વર્લ્ડ યુથ સ્કિલ ડે મનાવવામાં આવે છે હવે શા માટે મનાવવામાં આવે છે તો મિત્રો યુવા કુશળતા વિકાસ અને ક્ષમતાઓને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે પંદર જુલાઈના રોજ વર્લ્ડ યુથ સ્કિલ ડે મનાવવામાં આવે છે હવે આની બે હજાર ઓગણીસની થીમ શું હતી તો બે હજાર ઓગણીસની તેની થીમ હતી લર્નિંગ ટુ લર્ન ફોર લાઈફ એન્ડ વર્ક શું હતું લર્નિંગ ટુ લર્ન ફોર લાઈફ એન્ડ વર્ક યાદ રાખી લેજો પરીક્ષામાં પૂછાઈ જાય તો હવે એની શરૂઆત કર થઈ હતી તો યુએન જે યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલી છે તેણે નવેમ્બર બે હજાર ચૌદના રોજ એવું ડિક્લેર કરી લીધું કે પંદરમી જુલાઈના રોજ વર્લ્ડ યુથ સ્કિલ ડે મનાવવામાં આવશે તો તે તમારે યાદ રાખવું વાત થઈ છે અહીંયા ઇમ્પોર્ટન્ટ ડે વિશેની તો આપણે જુલાઈ મહિનામાં આવેલા અત્યાર સુધીના બધા જ ઇમ્પોર્ટન્ટ ડે વિશે જોઈ લઈએ તો મિત્રો પ્રથમ વાત કરીએ તો પહેલી જુલાઈ તો પહેલી જુલાઈના રોજ ત્રણ ઇમ્પોર્ટન્ટ ડે હતા પહેલો હતો ડૉક્ટર્સ ડે બીજો હતો નેશનલ ચાર્ટર્ડ એકાઉન્ટ ડે કયો હતો નેશનલ ચાર્ટર્ડ એકાઉન્ટ ડે અને ત્રીજો હતો જી એસ ટી દિવસ આ બધા જ પહેલી જુલાના રોજ મનાવવામાં આવ્યા હતા હવે જીએસટી દિવસ હતો તે આ વખતે બીજા નંબરનો હતો સેકન્ડ નંબરનો કેમ કે જીએસટી અમલમાં ક્યારે આવ્યું હતું એક જુલાઈ બે હજાર સત્તરમાં અને બે હજાર અઢારમાં બીજું વરસ અને બે હજાર ઓગણીસમાં હા બે હજાર અઢારમાં પહેલું વર્ષ અને બે હજાર ઓગણીસમાં બીજું વરસ ત્યારબાદ ત્રીજી જુલાઈ તો ત્રીજી જુલાઈના રોજ કયો દિવસ મનાવવામાં આવ્યો હતો આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્તિ દિવસ જે પ્લાસ્ટિક બેગ હોય છે જેને જબલું આપણે કહીએ છીએ તેની મુક્તિ માટેનો દિવસ છે મુક્તિ માટે ઇન ધ સેન્સ કે વાપરવાનું બંધ કરવાનું ત્યારબાદ મિત્રો આવી જાઓ છઠ્ઠી જુલાઈ તો છઠ્ઠી જુલાઈનો રોજ કયો દિવસ મનાવવામાં આવ્યો હતો વર્લ્ડ ઝૂનોઝિસ ડે અને બીજો એક હતો ઇન્ટરનેશનલ ડે ઓફ કો ઓપરેટિવ તો તે પણ તમારે યાદ રાખવું ત્યારબાદ હતો અગિયારમી જુલાઈ અગિયારમી જુલાઈના રોજ બનાવવામાં આવ્યો હતો વર્લ્ડ પોપ્યુલેશન ડે તો મિત્રો આ પ્રશ્નમાંથી તમારે આટલા દિવસ યાદ રાખવા અત્યાર સુધી જુલાઈ મહિનામાં આવેલા બધા જ દિવસો આપણે કવર કરી લીધા તો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં આવેલ રિપોર્ટ અનુસાર કયો દેશ વર્ષ બે હજાર પચીસ સુધીમાં દુનિયાની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનશે તો મિત્રો તાજેતરમાં જ આઈ એચએસ માર્કેટ લિમિટેડનો એક રિપોર્ટ આવ્યો છે તમે અહીં ઇમેજમાં જોશો અહીં લખ્યું છે આઈ એચએસ માર્કેટ તો તે રિપોર્ટ અનુસાર એવું બતાવવામાં આવ્યું છે કે ભારત બે હજાર પચીસ સુધીમાં જાપાનને પછાડીને દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી ભારત અને મિત્રો વાત કરીએ તો એશિયા પેસિફિક રીજન છે તે રીજનમાં બીજી નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે પહેલી કઈ છે એશિયામાં ચાઇના હવે આપણે ટોટલ જોઈએ તો સૌથી પ્રથમ નંબરની અર્થવ્યવસ્થા છે દુનિયામાં અમેરિકા ત્યારબાદ બીજા નંબર ચાઇના ત્રીજા નંબરે જાપાન છે અને આપણો ભારત છે અત્યારે છઠ્ઠા નંબર પર તો મિત્રો ભારત છે તે બે હજાર પચીસમાં જાપાનને પછાડીને ત્રીજા નંબરનું સ્થાન હાસિલ કરશે

મેન્સ ઓપનનો ખિતાબ કોણે જીત્યો આપણે ગઈકાલે જ ચર્ચા કરી હતી વુમન્સ ઓપન વાળી કે મેન્સ ઓપન ગઈકાલે ચાલી રહ્યો હતો અને એનું રિઝલ્ટ આવી ગયું છે જેમાં કોણ જીત્યું છે તો મિત્રો તાજેતરમાં જ આજે વિમ્બલ્ડન ઓપન બે હજાર ઓગણીસનું મેન્સ ઓપન જે રમાઈ ગયું તેનો જે ખિતાબ છે તે જીત્યો છે નોવાક જોકોવિચ જેઓ સર્બિયાના ખેલાડી છે તમે અહીં ઇમેજમાં જોઈ શકશો આ છે નોવાક જોકોવિચ તેઓએ જ આ ખિતાબ જીત્યો હતો મિત્રો મેં તમને કીધું ત્યારે પ્રમાણે ગઈકાલે જ આપણે ચર્ચા કરી હતી કે ફાઇનલ ગઈકાલે હતી અને તેમાં મેન સિંગલના ટાઇટલ જીત્યો છે નોવા જ જોકોવિચે કોને હરાવીને જીત્યો છે તો રોજર ફેડરરને હરાવીને આ ખિતાબ જીતી લીધો છે અને આ જે ફાઇનલ હતી તે ફાઇનલ ખૂબ જ લાંબી સૌથી લાંબી ચાલી હતી ચાર કલાક અને પંચાવન મિનિટ ઓલમોસ્ટ પાંચ કલાક સુધી આ જે ફાઇનલ હતી આ વિમ્બલ્ડન ઓપન મેન્સ સિંગલની તે ચાલી હતી મિત્રો ગઈકાલે આપણે ચર્ચા કરી હતી તો આપણે ફટાફટ જોઈ લઈએ કે વુમન સિંગલનો વુમન સિંગલ આજે વિમ્બલ્ડન ઓપન બે હજાર ઓગણીસ છે તેનો ખિતાબ કોણે જીત્યો હતો તો તે જીત્યો હતો સિમોના હોલેપે કોને હરાવીને જીત્યો હતો પહેલાં તો આ સિમોના હોલેપ છે તે ક્યાના છે તો તે છે રોમાનિયાના અને તેઓને કોને હરાવીને જીત્યો હતો સેરેના વિલિયમ્સને આ સેરેના વિલિયમ્સ છે તે ક્યાંના છે અમેરિકાના છે હવે આ વિમ્બલ્ડન છે વિમ્બલ્ડન ઓપન તે કઈ કોર્ટમાં રમાય છે તો તે ગ્રાસ કોર્ટમાં રમાય છે તો તે તમારે યાદ રાખવું મિત્રો આજે નોવાક જોકોવિચ છે તેઓ આ વર્ષમાં આ બીજી વાર જીત્યા છે તેઓ પ્રથમ ઓસ્ટ્રેલિયન ઓપન પણ તેઓ જીત્યા હતા કોને હરાવીને જીત્યા હતા રાફેલ નડાલને હરાવીને તેઓ જીત્યા હતા નોવાક જોકોવિચ એટલે આ વર્ષમાં તેઓ બે ખિતાબ જીતી ચૂક્યા છે એક છે આ વિ વિમ્બલ્ડન ઓપન અને બીજો છે ઓસ્ટ્રેલિયન ઓપન તો આ પ્રશ્નમાંથી તમારે આટલી બાબતો યાદ રાખવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન મિત્રો વિડીયોને આગળ વધારતા પહેલાં એક બાબત જણાવવાની કે આ વિડીયોથી તમને જો લાભ થતો હોય તમને ફાયદો થતો હોય તો તમે વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો મિત્રો તમારું એક લાઈક અને આ એક શેર છે ને ફક્ત તમારું એક લાઇક અને એક શેર તેના લીધે મારો કોન્ફિડન્સ ખૂબ જ વધશે મારો કોન્ફિડન્સ વધશે મારું મનોબળ વધશે તો મને ભણાવવાની મજા આવશે તમને ભણવાની મજા આવશે અને સારા કોન્ફિડન્સથી હું તમને ભણાવીશ તો તમને પણ એવું સારી રીતે યાદ રહેશે અને સારી રીતે યાદ રહેશે તો તમને ખ્યાલ છે કે પરીક્ષામાં તમે તે રીકોલ કરી શકશો એટલે કે યાદ કરી શકશો અને તમે તમારો ગોલ એચિવ કરી શકશો મિત્રો લાઇક અને શેર કરવાનો કોઈ ચાર્જ લાગતો જ નથી અને મારું તો એવું માનવું છે કે જે ફ્રીની વસ્તુ હોય તે તો હંમેશા વહેંચવી જોઈએ તો મિત્રો અત્યારે ને અત્યારે વિડીયોને લાઇક કરદો વિડીયોને શેર કર દો આજનો આપણા વિડીયોનો ટાર્ગેટ છે પાંચસો લાઇકનો હવે હું જોઉં છું રોજના મારા હજાર મિત્રો મારો વિડીયો જોવે છે તો તેમાંથી પાંચસો મિત્રો મારા વિડીયોને લાઇક કરે છે કે નથી કરતા બીજી એક બાબત મારે જણાવવાની કે જે મિત્રો આપણી ચેનલ પર નવા છે પ્રથમ વાર આ વિડીયો જોઈ રહ્યા છે પ્રથમવાર આપણી ચેનલ પર છે તેઓ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નોટિફિકેશન બિલાઇકોને પણ પ્રેસ કરજો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરાવું તરત તમને માહિતી તેની મળી જાય અને આ વિડીયોની પીડીએફ તેમજ અગાઉના આપણા બધા જ વિડીયો છે તેની પીડીએફ એક સાથે તમને આપણી ટેલિગ્રામ ચેનલ પરથી મળી રહેશે જે મેં અહીંયા વિડીયોમાં તો દર્શાવી જ છે સાથે સાથે જે વિડીયોનું ડિસ્ક્રિપ્શન છે નીચે ત્યાં પણ આનું મેં લિંક આપેલી છે તો આપણી આ ટેલિગ્રામ ચેનલ છે તેને પણ અત્યારે અત્યારે તમે સબસ્ક્રાઇબ કરી જ લો

આધ્યાત્મિક નેતા છે કોણ છે વૈશ્વિક આધ્યાત્મિક નેતા છે અને તેઓ તેઓને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે તેઓને તમે ઇમેજમાં અહીં જોઈ શકો છો આ છે થીચનાથ હાન મિત્રો તેઓ વૈશ્વિક આધ્યાત્મિક નેતા છે એટલે કે તેને આપણે એવું કહી શકીએ કે તેઓ ગ્લોબલ ગ્લોબ સ્પિરિચ્યુઅલ લીડ છે તે ઉપરાંત તેઓ કવિ છે અને શાંતિ કાર્યકર્તા પણ છે હવે તેમને આ ક્યાં આપવામાં આવ્યો છે તો નવી દિલ્હીમાં ક્યાં આપવામાં આવેલો છે નવી દિલ્હીમાં આપવામાં આવેલો છે નવી દિલ્હીમાં જે ગાંધી મંડેલા શાંતિ સંસ્કરણ છે તે આયોજવામાં આવ્યું હતું અને ત્યાં આ આ સંસ્કરણ જે છે તે પ્રથમ નંબરનું હતું તે પણ યાદ રાખજો ગાંધી મંડેલા શાંતિ સંસ્કરણ યોજવામાં આવ્યું હતું નવી દિલ્હીમાં પ્રથમ સંસ્કરણ છે તે યાદ રાખજો એટલે પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે પૂછાઈ શકે છે અને તેમાં અમને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો મિત્રો ઓપ્શન એ છે મનીષા કુલશ્રેષ્ઠ જો તમે મારા ડેલી કરંટ ફેર જોતા હશો તો તમને આ વસ્તુ ગોખાઈ જ ગયું હશે ગેરન્ટેડ કહું છું ગોખાઈ ગયું હશે કેમ કે આપણે ખાસી બધી વાર ચર્ચા કરી છે અને ફરતી આપણે એકવાર ફરતી રિપીટ કરીએ છીએ કેમ કે પરીક્ષામાં જો પૂછાય તો તમારે એક માર્ક તમારો આવી જાય તો મનીષા કુલશ્રેષ્ઠ છે તેઓને બિહારી શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો તેઓ રાજસ્થાનના છે ને તેમનું એક સ્વપ્ન પાસ કરીને એક રચના છે તેના માટે તેઓને આ બિહારી શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો અને જે બિહારી શાંતિ પુરસ્કાર છે તે ફક્ત અને ફક્ત રાજસ્થાનના લેખકોને જ આપવામાં આવે છે ઓપ્શન સી છે અમિતાભ ઘોષ અમિતાભ ઘોષ છે તેઓને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો છે આ વર્ષે બે હજાર અઢારનો યાદ રાખજો અને ચોપનમાં નંબરનો જ્ઞાનપીઠ એવોર્ડ છે અને જ્ઞાનપીઠ એવોર્ડના ઇતિહાસમાં એવું બન્યું છે કે કોઈ અંગ્રેજી ભાષાના એટલે કે અંગ્રેજી લેખકને જ્ઞાનપીઠ આપવામાં આવ્યો હોય તો તમે તમે યાદ રાખી લેજો ઘોષ તો આ પ્રશ્નમાંથી તમારે આટલી બાબત યાદ રાખવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં જલનીતિ અપનાવવા વાળું પ્રથમ રાજ્ય કયું બન્યું છે તો તાજેતરમાં જલ નીતિ અપનાવવા વાળું પ્રથમ રાજ્ય બન્યું છે તેમ તે રાજ્યનું નામ છે મેઘાલય તો મેઘાલય સરકારે તાજેતરમાં જ પાણીનો ઉપયોગ તેમજ જળ સ્ત્રોતોના સંરક્ષણ માટે જળ નીતિ બનાવશે અને જળ નીતિ પરથી મને એક બાબત યાદ આવી છે કે આપણે હાલમાં જ આપણા હાલના જલ શક્તિ મંત્રી કોણ છે તમને યાદ આવે તો લખી દો કમેન્ટ બોક્સમાં તો આપણા હાલના જલ શક્તિ મંત્રી છે તેમનું નામ છે ગજેન્દ્રસિંહ શેખાવત ગજેન્દ્રસિંહ શેખાવત તેમની આપણે ઘણીવાર ચર્ચા કરી ચૂક્યા છીએ તેઓનું ચૂંટણી ક્ષેત્ર કયું છે રાજસ્થાનનું જોધપુર તો તે તમારે યાદ રાખવું મિત્રો એક બીજા પણ આપણા મંત્રી છે મંત્રી તો કહીએ જ પણ મંત્રી કરતા પણ એક ઉચ્ચ દરજ્જો છે તેઓનું પણ રાજસ્થાનનું કોટા તેમનું ચૂંટણી ક્ષેત્ર છે યાદ આવ્યું કોણ છે ઓમ બિરલા કોણ છે આપણા સ્પીકર છે હાલના યાદ રાખી લેજો મિત્રો અહીં વાત થઈ છે આપણે જોધપુરની સોરી વાત થઈ છે આપણે મેઘાલયની તો મેઘાલય છે તેનું કેપિટલ કયું છે સિલોગ છે તેનું કેપિટલ અને મેઘાલયના હાલના સીએમ કોણ છે તો તે છે કોનરાડ સેંગમાં યાદ રાખજો કોનરાડ સેંગમાં છે તેઓ હાલના સીએમ છે અને ગવર્નર છે તથાગત રોય કોણ છે તથાગત રોય મિત્રો જલનીતિની વાત થઈ તો તમને ખ્યાલ હોવું જોઈએ જળ તમારે યાદ રાખી લેવું તો આ પ્રશ્નમાંથી આટલી બાબત યાદ રાખવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન મિત્રો ન્યૂઝ ફટાફટમાં આપણે જોઈ લઈએ પ્રથમ સવાલ છે તાજેતરમાં જ ભારતનું પ્રથમ ડોલ્ફિન રિસર્ચ સેન્ટર ક્યાં ખોલવામાં આવ્યું તો તાજેતરમાં ભારતનું પ્રથમ ડોલ્ફિન રિસર્ચ સેન્ટર ખોલવામાં આવ્યું છે તે છે પટના બિહારમાં ડોલ્ફિન માછલી તમને ખ્યાલ હશે તેના માટેનું રિસર્ચ સેન્ટર છે તે પટના વિશ્વવિદ્યાલય છે ત્યાં ખોલવામાં આવ્યું છે ભારતમાં પ્રથમ છે યાદ રાખજો હવે મને ડોલ્ફિન પરથી બાબત યાદ આવી કે આપણી ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી જે કયું તો કયું છે ડોલ્ફિન છે હવે તમારે મને એક પ્રશ્નનો જવાબ આપવાનો છે કે ડોલ્ફિનને રાષ્ટ્રીય જળચર ક્યારે ઘોષિત કરવામાં આવ્યું હતું તો આઈ થિંક ઘણા બધા મિત્રોને આનો જવાબ આવડતો હશે તો જેને આવડે તેઓ મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે ત્યારબાદનો બીજો સવાલ છે કે તાજેતરમાં આઈસીસી વર્લ્ડ કપ બે હજાર ઓગણીસ કોણે જીત્યો હતો મિત્રો આ સવાલનો અહીંયા હું રાખવાનો જ નહોતો કેમકે બધા જ લોકોને ખબર હશે મને લાગે સુધી હંડ્રેડ પર્સન્ટ લોકોને અને એટલા માટે જ મેં તેને આપણા જે આગળના પ્રશ્નોમાં સમાવ્યો નથી ન્યૂઝ ફટાફટમાં સમાવ્યો છે કેમકે એના વિશે આપણે ચર્ચા કરવા બેસું તો આખો એક વિડીયો પણ ઓછો પડે તો આપણે ફટાફટ ચર્ચા કરી લઈએ કે તાજેતરમાં જ આઈસીસી વર્લ્ડ કપ બે હજાર ઓગણીસ છે તે ઇંગ્લેન્ડે જીત્યો છે ન્યુઝીલેન્ડને હરાવીને મિત્રો ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની જે મેચ થઈ હતી તે મેચમાં ટાઈ પડી હતી ત્યારબાદ સુપર ઓવર રમાઈ હતી તો સુપર ઓવરથી તેમાં પણ ટાઈ પડી હતી ત્યારબાદ સૌથી વધારે બાઉન્ડ્રી મારવાવાળો જે દેશ હતો તેને આ વર્લ્ડ કપ આપવામાં આવ્યો હતો તો તે હતો ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડે સૌથી વધારે બાઉન્ડ્રી મારી હતી ન્યૂઝીલેન્ડની સાપેક્ષમાં તો ઇંગ્લેન્ડને આઈસીસી વર્લ્ડ કપ બે હજાર ચેમ્પિયન ઘોષિત કર્યો હતો મિત્રો આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આજે આઈસીસી વર્લ્ડ કપ બે હજાર ઓગણીસ છે તે પરીક્ષામાં એવું પૂછાય છે કે કઈ જગ્યાએ રમાયો હતો તો ઇંગ્લેન્ડ અને વેલ્સમાં કઈ જગ્યાએ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાયો હતો કેટલામાં નંબરનો હતો બારમા નંબરનો હતો અને તેરમા નંબરનો ક્યાં રમાવાનો છે ભારતમાં ક્યારે બે હજાર ત્રેવીસમાં ચાર વર્ષ પછીને તે પણ તમારે યાદ રાખી લેવું ત્યારબાદનો સવાલ છે કે તાજેતરમાં જ યાસર દોગુ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ છે તેમાં આપણા જે ભારતીય મહિલા કુસ્તી ભારતીય મહિલા પહેલવાન કહી શકીએ તેઓએ કયો મેડલ જીત્યો છે તો આપણો જવાબ રહેશે ગોલ્ડ મેડલ જીત્યો છે તો મિત્રો તાજેતરમાં જ દોગો ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ રમાઈ હતી તેમાં આપણા જે ભારતના જે વિનેશ ફોગટ છે તેઓને ગોલ્ડ મેડલ જીત્યો હતો તેઓ ત્રેપન કિલોગ્રામ કેટેગરીમાં જીત્યા છે આ યાદ રાખજો અને તેઓ કોને હરાવીને જીત્યા હતા તો રશિયાના એક તરીનાને કોને રશિયાના એક તરીડાને હરાવીને જીત્યા હતા અને મિત્રો ગઈ ગયા અઠવાડિયે જ આઈ થિંક આપણે ચર્ચા કરી હતી કે સ્પેન ગ્રાન્ડ પિક્સ હતું તેમાં પણ તેઓને ગોલ્ડ મેડલ જીત્યો હતો યાદ રાખજો તો તાજેતરમાં જ તેમને બે અઠવાડિયામાં તેણે બે ગોલ્ડ જીતી લીધા છે ત્યારબાદનો સવાલ છે કે તાજેતરમાં કઈ કંપનીએ ઇથોનોલથી ચાલવાવાળી બાઇક લોન્ચ કરી છે તો તાજેતરમાં જ ટીવીએસ જે મોટર કંપની છે મોટરસાઇકલ કંપની તેણે ઇથેનોલથી ચાલવાવાળી બાઇક લોન્ચ કરી છે એટલે કે હંડ્રેડ પર્સન્ટ ઇથેનોલ પર ચાલશે જેનાથી પ્રદૂષણ છે તે ઓછું ફેલાશે તો તે પણ તમારે યાદ રાખી લેવું જોઈએ નેક્સ્ટ પ્રશ્ન મિત્રો અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલ પ્રશ્નોમાં પ્રથમ પ્રશ્ન છે કે તાજેતર ગુજરાતમાં મધુપુરી તીર્થધામ છે તે ક્યાં આવેલું છે તો ગુજરાતમાં મધુપુરી તીર્થધામ છે તે માહોડીમાં આવેલું છે યાદ રાખજો ત્યારબાદનો સવાલ છે કે જૈન સમુદાયના પહેલા ભગવાન એટલે કે તીર્થકર કોણ હતા જે લોકો જૈન હશે તેનો તો જવાબ આવડતો જ હશે પરંતુ જે લોકોને ના આવડતો હતો તમે યાદ રાખી લો મિત્રો ઇમ્પોર્ટન્ટ સવાલ છે તો આપણો જવાબ છે આદિનાથ એટલે કે ઋષભદેવ તેમનું નામ છે ત્યારબાદનો એક મસ્ત સવાલ છે ભારતને કેટલા પિનકોડ ઝોનમાં ઝોનમાં વહેંચવામાં આવ્યો છે તો મિત્રો નીચે દર્શાવેલો ઓપ્શન છે તેવું પૂછાય તો ભારતનો આઠ પિનકોડ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે પરંતુ નવ નવ લખ્યું ને તો નવ પણ સાચો પડશે કેમ કે નવમો જે ઝોન છે ને તે ઇન્ડિયન આર્મી માટેનો છે યાદ રાખજો તો તે તમારે ભૂલવાનું નહીં આ જે આઠ છે તે રિજનલ માટે છે બધા આપણા જે રિજનલ છે તેના માટેનો આઠ છે ને નવમો છે ઇન્ડિયન આર્મી માટેનો તે તમારે યાદ રાખવું ત્યારબાદનો સવાલ છે કે હવામાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધારે હોય છે આ પણ બધાને ખ્યાલ હશે જ તો હવામાં સૌથી વધારે જે વાયુ છે તેનું નામ છે નાઇટ્રોજન સેવન્ટી એટ પર્સન્ટ છે યાદ રાખજો ત્યારબાદનો એક સવાલ છે કે હી વેન્ટ ખાલી જગ્યા ધ પાર્ક ઓન હિઝ બાય સિકલ ઓપ્શન એ છે અપ બી અંડર સી અરાઉન્ડ ડી વિધિન અપ તો આવે જ નહીં પાર્કમાં અપ થોડું થાય અંડર પણ આવે જ નહીં પાર્કમાં નીચે થોડું થાય અને અરાઉન્ડ અને વિધિન હવે વિધિન એટલે શું કે પાર્કની અંદર વિધિન એટલે તો આપણે એવું હોય છે કે અંદર બોલી શકીએ પરંતુ અંદર તો ના જ હોય તો આપણો જવાબ રહેશે અરાઉન્ડ કો એનો જવાબ આવશે કે વેન્ટ અરાઉન્ડ ધ પાર્ક પાર્ક ઓન હિઝ એટલે કે જે હતો રાઉન્ડ તેણે તેણે તેના અરાઉન્ડમાં ચક્કર માર્યા તો જવાબ આપણો આવશે ઓપ્શન સી તો મિત્રો આ પ્રશ્નમાંથી આટલું યાદ રાખવું વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ગઈકાલે પૂછેલા સવાલોના જવાબ પ્રથમ સવાલ છે તાજેતરમાં વુમન્સ તાજેતરમાં ગ્લોબલ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ બે હજાર ઓગણીસ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો યુ એનડીપી યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા મિત્રો ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછાયેલ ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારા મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે જેમાંનો પ્રથમ સવાલ છે કે તાજેતરમાં વિમ્બલ્ડન ઓપન બે હજાર ઓગણીસમાં વુમન્સ સિંગલનો ખિતાબ કોણે જીત્યો હમણાં જ આપણે ચર્ચા કરી આ જ વિડીયોમાં જે મિત્રોને જવાબ આવડે તેવો કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે ત્યારબાદનો સવાલ છે તાજેતરમાં વર્લ્ડ બેંક ગ્રુપ છે તેના એમડી અને સી એફઓ ચીફ ફાઇનાન્સ ઓફિસિયર અને મેનેજિંગ ડિરેક્ટર કોણ બન્યા છે ઓપ્શન આપેલા છે તમને જે જવાબ આવડે તેઓ કમેન્ટ બોક્સમાં લખીને મને જણાવશો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને જનરલ નોનના સવાલને જવાબો મિત્રો હું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે મિત્રો વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને લાઈક કરી દો વિડીયોને શેર કરી લો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને થેન્ક્યુ થેન્ક્યુ વેરી મચ ફોર વોચિંગ દિસ વિડિયો હેવ એ નાઇસ ડે